જે બાબતે થોડા દિવસ પહેલા મેધરપુરા પોલીસ સ્ટેશન ખાતે મુકેશના વિરુદ્ધમાં અરજી આપેલી હતી કે જે બાબતે ગત તારીખ 23 મે અથવા 24 મેના રોજ રાત્રિના આશરે 10:00 મેધરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. ત્યારબાદ રાત્રિના આશરે 1:30 પોલીસ યુનિફોર્મમાં આવેલા પોલીસના માણસો મુકેશને ઘરે મૂકવા આવેલા હતા. ત્યારબાદ બીજા દિવસે મુકેશને પોલીસ દ્વારા નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ ફરીથી ગત 25 મેના રોજ મુકેશને મેધરપુરાના પોલીસના માણસો દ્વારા બોલાવવામાં આવ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ કર્યો કે મુકેશને પરબત વાઢેર અને 3 પોલીસવાળા માણસોએ ઢોર માર મારેલો અને વિપુલને હીરાના બદલે બીજા દિવસે સાંજ સુધીમાં રૂપિયા 3,50,000 આપી દેવા જણાવ્યું હતું. આ બાબતે મારા મોટા બાપનો દીકરો શાંતિભાઈ મોહનભાઈ સોજિત્રાને મેધરપુરા પોલીસ સ્ટેશને પોલીસની કર્મચારી પરબત વાભેટ લઈ ગયા હતા. ત્યારે મારા ભાઈને મોબાઈલથી શાંતિભાઈ મોબાઈલ ઉપર થયેલી વાતચીત રેકોર્ડ થઈ ગયેલી, જેમાં મુકેશભાઈ દ્વારા વાત કરેલ કે પોલીસ દ્વારા હીરા ચોરીની આક્ષેપ કરી તેને બહુ માર માર્યો છે અને પૈસા વિપુલ મોરડિયાને આપવાનું દબાણ કરે છે વગેરે હકીકત રેકોર્ડ થયેલ હોય છે. મારા ભાઈ મુકેશ ઉર્ફે મગનને વિપુલ મોરડિયા તથા પોલીસ કર્મચારી પરબતભાઈ આહીર દ્વારા ચોરીના ખોટા આક્ષેપ કરી માર મારી ખોટી રીતે પૈસાની માંગણી કરી ત્રાસ આપતા હોય છે, જે અસહ્ય માનસિક ત્રાસને કારણે મારવા માટે મજબૂર કરતા મારા ભાઈ મુકેશભાઈ અસહ્ય ત્રાસથી કંટાળી જઈ અનાજમાં નાખવાની ગોળી પી જઈ અને સારવાર દરમિયાન પ્રાણનાથ હોસ્પિટલ ખાતે મરણ ગયેલ હોય છે, જેથી વિપુલ મોરડિયા તથા પરબતભાઈ વાઢેર તથા તપાસમાં નીકળી આવે તે અન્ય નાઓને એકબીજાની મદદગારીથી ગુનો કરેલ હોય મારી તેવો વિરોધમાં ફરિયાદ દાખલ કરી છે. મારું નામ શાંતિલાલ મોહનભાઈ સોજિત્રા. શાંતિભાઈ, શું બનાવ બને તો શાના માટે અહીંયા? હું અમદાવાદ ખાતે રહું છું. મારો નાનો ભાઈ, મારો કાકાનો દીકરો અહીંયા સુરત કતારગામ ખાતે રહે છે, જે હીરાની ફેક્ટરીની અંદર કામ કરે છે. જે ફેક્ટરીમાં કામ કરે છે, માલિકનું નામ વિપુલભાઈ મોરડિયા છે. પરિન જેમ્સ નામની પેઢીની અંદર નોકરી કરે છે. આજથી 3 દિવસ પહેલાં મારા ભાઈનો મારી ઉપર ફોન આવ્યો હતો કે ભાઈ, મારી ઉપર મારો શેઠ તથા મેધરપુરા પોલીસ ચોકીના કોન્સ્ટેબલ, જેનું નામ પરબતભાઈ વાઢેર છે, જે મને બિનકાયદેસર રીતે મારી ઘરેથી ઉઠાવી ગયેલા છે અને મારી ઉપર ચોરીનો આક્ષેપ કરીને મને ઢોરમાર મારેલો છે. ત્યાર પછીના બીજા દિવસે પણ એ મારા ભાઈને ઘરેથી ઉઠાવી ગયા હતા અને એની પાસે જબરજસ્તીથી કબૂલાતનામું કરાવેલું હતું કે તારી પાસેથી 8 લાખ રૂપિયા અમારે લેવાના છે, જે તે અમારે ત્યાંથી ચોરી કરી છે એવા. જે મારો ભાઈ સાચો હોવાનું એક જ તમારી સામે જ કારણ દેખાય છે. ગઈકાલે મારા ભાઈએ આ લોકોના ત્રાસથી કંટાળી અને ઝેરી દવા પી લીધી અને જેનું ગઈ રાત્રે પાનનાથ હોસ્પિટલની અંદર 9:30 કલાકે મૃત્યુ થયેલું છે. આજે અમારે સવારે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અમે ફરિયાદ કરવા માગતા હતા, પોલીસ અમારી ફરિયાદ લેતી નહોતી. એટલા માટે કે અંદર પોલીસવાળા સંડોવાયેલા છે, પોલીસવાળાની મિલીભગત હતી, જેના કારણે મારો ભાઈ મર્યો છે. એનું નામ ફરિયાદની અંદર લખાવવા નહોતી માગતી. એટલા માટે અમારે ના છૂટકે સવારથી અત્યાર સુધી ધરણાનો જેવો કાર્યક્રમ કરવો પડ્યો અને અત્યારે ના છૂટકે અમારી ફરિયાદ લીધી છે. ખૂબ ખૂબ આભાર.